ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જરૂરી છે. આજે ગુજરાતના અલગ અલગ તાલુકાઓની અંદર ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીનો પ્રશ્ન હોય, ફિક્સ પગારનો પ્રશ્ન હોય, જ્યાં હમણાં ખૂબ સારી વાત પેલા ભાઈએ કરી કે ડીએપીના ભાવ વધી ગયા, ખાતરોના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, દિવસે ને દિવસે જમીનો ટૂંકી થતી જાય છે, સમયસર પાણી મળતું નથી, સમયસર વીજળી મળતી નથી, ટેકાના ભાવ મળતા. કપડવંજ કોંગ્રેસનો તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો. આજ રોજ કપડવંજમાં આવેલ બંધન ગાર્ડન હોટલમાં કોંગ્રેસનો તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાર્દિક પટેલ, કાળુસિંહ ડાભી, ધારાસભ્ય બિમલભાઈ શાહ, નટવરસિંહ ઠાકોર, રાજેશ ઝાલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો, બેરોજગારી અને મહિલા સુરક્ષાને લઈને ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં તાલુકા સંવાદ યોજવામાં આવ્યા છે, જેમાં કાર્યકર્તાઓને આપવામાં આવ્યા છે અને જેથી કરીને કાર્યકરો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ગામડાઓમાં જઈને કામ કરી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવાનો કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને કાર્યકર્તાઓને મજબૂત કરવા માટે આ પ્રયાસ છે. આજે સમગ્ર ગુજરાતમાં લોકો દુઃખી છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવા માંગે છે, જેથી કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધ્યું છે, જેના અનુસંધાને આપણો અમારો પ્રથમ પ્રયાસ 2020 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવો થાય એવા પ્રયત્નો કરવાના છે. ગુજરાતના ખેડૂતોને પાક વીમો ટેકા ન ભાવ તથા ખેતરોની સ્થિતિ ખરાબ છે, તેમજ ઉત્તર ગુજરાતમાં તીડના કારણે ખેતરો ખલાસ થઈ ગયા છે અને સરકાર પણ આ મુદ્દાનો સમાધાન કરી શકી નથી, જેથી કરીને લોકો ભાજપથી નારાજ છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ દિવસે લોકો સાથે ગેરમાર્ગ ભર્યું વાતાવરણ ઊભું કર્યું છે, જેથી કરીને મને એવો વિશ્વાસ છે કે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં નિસંદેહ કોંગ્રેસનું વર્ચસ્વ મજબૂત બનતું જાય છે, જેથી કરીને આવનાર સમયમાં વધુ ને વધુ સીટો અમે જીતીશું.